ಸಜ್ಜನ બહુ સારું ભજન થયું. ભજન અને થોડોક ફેરફાર કરીએ એ શબ્દમાં ભ ઉપર થોડોક શણગાર કરો તો શું થાય? ભોજન. બે બાજુ બાજુના જ શબ્દ બની ગયા. જેમ ભજન અને ભોજન એ બિલકુલ જોડાયેલા શબ્દો છે, એ જ રીતે શરીર અને આત્મા એ બે જોડાયેલા છે. ભોજનથી શરીરની શક્તિ વધે અને ભજનથી આત્માની શક્તિ વધે. ભોજનથી શરીર સક્રિય રહે અને ભજનથી આત્મા સક્રિય રહે. ભોજન વગર શરીર મળદાલ બની જાય, પથારીમાં પડ્યું રહે. ભોજન વગર શરીર મળદાલ બની જાય અને ભજન વગર આત્મા મળદાલ બની જાય. આપણે શ્રાવણ મહિનામાં કેવું સુંદર ભજન કર્યું. મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનના વચનો છે, અમારા નામ સ્મરણ, લીલા, ચરિત્રો એ સર્વ કલ્યાણકારી છે. માટે અમારા લીલા ચરિત્રો કહેવા, સાંભળવા અને એનું ચિંતવન કરવું. અને શ્રીજી મહારાજ હવે એક વાક્ય બોલ્યા ને, ગજબ છે. અમારા લીલા ચરિત્ર નામ સ્મરણ એનું ચિંતન અંતકાળે થઈ આવે તો એ જીવ જરૂર મોટી પદવીને પામે છે. અહીં જરૂર શબ્દ લખ્યો એટલે કે ચોક્કસ. જેને અંતકાળે સ્વામિનારાયણ નામ હોઠે ચડે ને, એ જીવ અક્ષરધામમાં જ જાય. આ શ્રીજી મહારાજ કહે છે મધ્યના 35મામાં. બહુ પ્રબળ પ્રતાપ છે આ નામનો. તો આપણા સંત એક થઈ ગયા વ્યાપકાનંદ સ્વામી, બહુ દયાળુ સંત હતા. સંતો લગભગ દયાળુ જ હોય છે. ક્યાંય ખ્યાલ ઉપલા પડમાં તમને એમ લાગે કે જરા ગરમ હશે, પણ ઠંડા જ હોય છે ઊંડેથી. નાળિયેર જેવા કેવા બરછટ લાગે, પણ જરાક છોલો ને અંદર હોવો મીઠું પાણી નીકળે. કેવું હા, અંદર કેવું મજાનું શ્રીફળ નીકળે. ક્યાંકથી ચાલ્યા આવતા હતા જંગલમાંથી, કોઈ દેવામાં ડૂબી ગયેલો, આપઘાત કરવા ગયેલો મહાદેવજીના દેરે. સ્વામીએ જોયો, કેમ ભાઈ અહીં શું કરે તું? બસ હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય માનખો હરામ થશે, મારા માથે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે સરકારે. સરકારના દંડ બહુ મોટા. વ્યાપકાનંદ સ્વામીને એ ખ્યાલ નહીં કરોડ કોને કહેવાય. સ્વામીએ જોડામાંથી કંઠી કાઢી પહેરાવી દીધી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપજે જા. વ્યાપકાનંદ સ્વામી ચાલતા થઈ ગયા. પહેલાંને ખબર નહીં કે આ શું છે ને શું નહીં, પણ એક સંત વચને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવા જ માંડ્યો, આખી રાત ગઈ. સવારે જાગ્યો ત્યારે રાજ્ય સરકારની મોરછાપ સહી સિક્કાવાળી પાવતી પડી હતી 1 કરોડની. તારો દંડ ચૂકતે થઈ ગયો. કેટલો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાનના નામમાં. આ આપણા વ્યાપકાનંદ સ્વામી એક કોઈ ભક્તે મુમુક્ષુએ જમવા બોલાયા ઘેર. સ્વામીજી ઘેર ઠાકોરજીનો થાળ સ્વીકારશો? હા ભાઈ. જેનો ભાવ હોય ને એનું ભોજન પવિત્ર હોય.
સ્વામી એને ઘેર પધાર્યા. એનો દીકરો માંદો જ હતો. વ્યાપકાનંદ સ્વામીએ ઘરમાં પગ મૂક્યો, સ્વામી બિરાજ્યા. પહેલાં એ સ્વામીને ભોજન પીરસવાની તૈયારી કરવા માંડ્યા ત્યાં એના દીકરાએ દેહ મૂકી દીધો. આ બિચારો રડવા માંડ્યો, હવે શું કરવું, સાધુને જમાડું તોય પાપ લાગે અને અહીંથી રવાના કરી દઉં તોય મનમાં આખી જિંદગી દુખરે, કે મારા ઘરમાં બોલાવી આસન ઉપર બેસાડી ને પછી ભૂખ્યા કાઢ્યા. રડવા માંડ્યો, હું શું કરું. સ્વામી કહે છે, કેમ ભાઈ તું રડે છે, આ દશા છે. ના ના ના, એવું ન હોય તો તું જા તારા છોકરાના કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. પેલો જઈને સાવ મૃતપ્રાય મળદું કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા બાપા, છોકરો બેઠો થઈ ગયો, બેઠો થઈ ગયો, બચી ગયો મૃત્યુના મુખમાંથી, પણ સાજો થઈ ગયો. જે માંદો હતો કે કેવો પ્રતાપ. અમારા અહીંયા બોટાદની જ વાત કરીએ, આપણે દરબારોને ઘોડા ઉપર બહુ પ્રેમ, કારણ કે બાપુની ખરી શોભા. ઘોડા ઉપર બેઠે માથે પાક છોગું લટકતું હોય, તરવાર બાજુમાં લટકતી હોય અને બાપુ નીકળે અને ઘોડા ઉપર બહુ ભાવ. સ્વામી પસાર થતા હતા અને જોયું કોઈ દરબારનું આખું કુટુંબ રડે છે. હમણાં જ કહ્યું ને વ્યાપકાન સાહેબ બહુ દયાળુ, કોઈનું દુઃખ જોઈ ન શકે, આખું કુટુંબ રડે કારણ કે એની ગોળી મરી ગઈ હતી. સ્વામી ગયા, કેમ બધા શું છે, કેમ બધા આટલા દુઃખી થાવ છો, રડો છો. સ્વામી, અમારી ગોળી મરી ગઈ છે. વ્યાપકાન સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા એ મરેલી ગોળીના પગમાં લાત મારી, એટલે ફડાક દઈને ગોળી ઊભી થઈ ગઈ. અરે નિષ્કુળાન સ્વામીએ આ કલમ લઈને નોંધ કરી, એક મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે. એક આવા વ્યાપકાનંદ સ્વામી, અરે એથી આગળ વધ્યા. પહેલા એવો રિવાજ હતો કે રાજા ગાદી ઉપર બેસે ને એટલે જેલમાં જે કેદીઓ હોય ને એને સજા માફ થઈ જાય, બધાને છોડી દે. વ્યાપકાનંદ સ્વામી કહે છે, અમારા સ્વામિનારાયણ ભગવાન અત્યારે આ ધરતી ઉપર વધાર્યા અને જેલમાં પુરાયેલા એટલે કે જમપુરીમાં ફસાયેલા પાપી જીવો એ તો હેરાન જ થાય છે. સ્વામી ત્યાં પહોંચ્યા, પેલા જમદૂ તો કહે છે, કિધર જાતા હે, અરે બેસ છાનો માનો. ત્યાં જઈને તાળી પાડીને ઊંચે સાધે, આપણે નહીં તાળી પાડીને ધૂન કરીએ છીએ, ઊંચા અવાજે તાળી પાડી અને ધૂન ચાલુ કરીને તે જેમ માખીઓ ઉડે એમ નરક કુંડમાંથી જીવ બધા ઉડી ઉડીને બહાર, બધા કોઈ સ્વર્ગમાં ગયા ને કોઈ ક્યાંય ગયા ને કોઈ બદ્રિકાશ્રમમાં ગયા ને, સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય. આખો જમપુરી ખાલી કરી દીધી. આવો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનના નામમાં છે. પણ આપણે એક ધ્યાન રાખવું પડે, હો છતાં ધ્યાન રાખવું પડે. ભણવા તો બધાએ જાય થેલા ભરાવી ભરાવીને, પણ ધ્યાન રાખવું પડે. શું ખબર છે, સ્વામિનારાયણ ભગવાન છતાં સભામાં એક છોકરો આવ્યો, 10-12 વર્ષનો હતો. મહારાજ કહે છે, કોણ છે તું? મહારાજ, પછાત છો. છોકરો શું બોલ્યો? પછાત છો. હા, તો તું 10 વખત બોલ, આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું. પેલો બોલ્યો, પછી મહારાજ કહે, કોણ છે તું? બાપજી, પછાત છું. મારે કે 100 વખત બોલ. પેલો બોલવા માંડ્યો,
આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, બંધ થઈ ગયો. પછી મહારાજ કે તું કોણ છે? પછાત છું બાપા. મહારાજ તો એ તો નિર્દોષ છોકરો હતો, એને પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા, એ ગયો. અને એ બાબત ઉપરથી, એ પ્રસંગ ઉપરથી સભામાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે આટલી બધી મહેનત કરીએ છીએ જીવને આત્મ સ્વરૂપ કરવા, પણ કોઈ જીવ પછાત મટતો નથી. આપણી સ્થિતિ કેવી આવી નથી ને? હા, મહિનો આખો ભજન કર્યો, ધૂન કર્યો, બાપજી કોણ છો? એવા ને એવા એમ નહીં. આપણી સ્થિતિ આ છોકરા પાસેથી એક શીખવા જેવું છે. હાવ નાનું છોકરો બચ્ચું તમે જ્યારે બાલ મંદિરમાં મૂકો ત્યારે હજુ એકડો એને ઘૂંટતા આવડતો નથી, પણ હાથ પકડી પકડીને એકડો ઘૂંટાડે, ક શીખવાડે, ખ શીખવાડે, ગ ગણપતિનો ઘ શીખવાડે. અત્યારના શિક્ષકો ગણપતિ નથી બોલતા, બીજું કંઈક બોલે છે. એટલે ગ ગણપતિનો શીખવાડે, ધીમે ધીમે એ છોકરો એ ક ખ ગ ગોખતા શીખે, પછી આગળ વધતા વધતા પહેલું ધોરણ, બીજું, ત્રીજું અને બારમું અને કોલેજ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ઓહો કેટલો આગળ વધી ગયો. 15-17 વર્ષના અભ્યાસમાં એ કેટલો આગળ વધી ગયો. આપણે કેટલા વર્ષથી અભ્યાસ કરીએ છીએ? હા, જે આગળ વધી ગયા હોય એને ઇનામ મળે છે, સર્ટિફિકેટ. અને આપણે એટલે બહુ ધ્યાન રાખજો બાપા, તમે તો બહુ ડાયા છો, સમજો છો, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારે તો બધાને બ્રહ્મરૂપ કરવા છે. શ્રીજી મહારાજ એટલા બધા રાજી, આપણા ભજનથી, આપણી ભક્તિથી બહુ રાજી. મહારાજ રાજી થઈ ગયા છે. આખો શ્રાવણ મહિનો કેવું ભજન કર્યું, લીલા ચરિત્ર કહેવાને સાંભળવા, 35મું વચનામૃત એ આપણે 23 દિવસ કર્યો, નામ સ્મરણ એ આપણે 6 દિવસ કર્યો. હવે મહારાજ રાજી થઈ જાય અને રાત્રે સ્વપ્નમાં કહે, માગ માગ માગ, હું બહુ રાજી થઈ ગયા, તું શું માગવાનું? કંઈ વિચારી રાખજો બાપા. આપણા સંતો એક દ્રષ્ટાંત આપે છે, મોડું નહીં થતું હોય ને. શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો. મહાદેવજી બધા ભક્તોની પૂજા સ્વીકારી કૈલાસમાં જતા હતા. બધા ભક્તોએ મહાદેવજીની ખૂબ પૂજા સેવા કરેલી, બિલ્લી પત્ર ચડાવેલા, ધતુરાના પુષ્પ ચડાવેલા, દૂધથી અભિષેક કરેલો. ભોળાનાથ બધાના ઉપર રાજી થઈ અને કૈલાસ જતા હતા. એક દુઃખી માણસ મળ્યો સામે, દુઃખી તો દુઃખી પણ સુરદાસ, કશું દેખે નહીં, કાંઈ દેખે નહીં, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, પાછળ કોઈ પૂછડું નહીં. સમજી ગયા? હા, એ તો બધાએ સમજી જાય, ન સમજાય આ બાજુ બેહે. એટલે પાછળ કોઈ પૂછડું નહીં. એટલે મહાદેવજીને પણ જાણે દયા આવી ગઈ. ભોળાનાથ દયાળુ છે. ઓહો, આવા દુઃખી માણસો! એટલે ભોળાનાથે માથે હાથ મૂક્યો. પેલો સુરદાસ આવ. એટલે કોણ? કૈલાસપતિ, માગ તારે જે જોતું વરદાન માગ, પણ ખબરદાર, સાવધાન, એક જ વરદાન માગવાનું છે. આ તો લાંબુ લિસ્ટ રજૂ કરે ના ચાલે, એક જ વરદાન માગ. પેલો ખબર નહીં કોણ હતો બાયકાસ્ટ, પણ એવું વરદાન માગ્યો તે ભોળાનાથ હજુ ભૂલ્યા નથી કે આવો માણસ એક જ મળ્યો ગુજરાતમાં. એણે એવું માગ્યું, હે ભોળાનાથ,
તમે જો રાજી થયા હો અને તમે મને એક જ વરદાન માગવાનું કહો છો એટલે દયાળો હું એક જ વરદાન માગું છું, મારા વચેટ દીકરાની વહુ સોનાની ગોળીમાં દહીં વલોવે એ ત્રીજા માળે બેઠો બેઠો હું જોઉં, કોણ હશે આ વરદાન માગવાળો? આપણે ઉંડર નથી ઉતરવો, પટેલો ના ઉફાવે. બધું માગી લીધું ને, એ દેખતો નહોતો, હું દેખું માગી લીધું, એની પાસે કાંઈ નહોતું, ત્રણ માળનું મકાન માગી લીધું, હાવ ઠેકાણા વગરનો હતો તો ત્રણ દીકરા માગી લીધા. અને હોનાની ગોળી ક્યારે આવે ઘરમાં? કેટલી સંપત્તિ હોય, આપણે બહુ બહુ તો ચાંદીના બે પ્યાલા ઘરમાં રાખીએ છીએ, બાકી તો એક વરદાનમાં તો વરદાન માગતા આવડવું પડે. મહારાજ રાજી થઈ જાય શું માગવું થાય? નિષ્કુળાનંદ સ્વામી કહે છે, રાજા રાજી થાય ત્યારે પ્યાજ ન મંગાય. પ્યાજ એટલે ખ્યાલ આવ્યો ને, રાજા રાજી થાય ત્યારે પ્યાજ માગે એ કેવો, ભગવાન રાજી થાય ત્યારે જગત અને વિષય એના પદાર્થો ન મંગાય, ભગવાન રાજી થાય ત્યારે તો પોતાના આત્માને, હે મહારાજ જેવો છું તેવો નાથ તમારો, વાલાજી મુજને માવી સારો, હે પ્રભુ મારો હાથ પકડજો, તમે પકડ્યો છે એ પકડી રાખજો, જેવો છું તેવો નાથ તમારો. થાય છોરું કછોરું જો કોય, તજે નહીં તાત તેને તોય. મહારાજ ગમે તેવા છીએ, કાચા પોચા નબળા દુબળા, પણ તમારી ગાડીમાં બેઠા છીએ, માટે કૃપા કરજો, છેક અક્ષરધામ સુધી લઈ જજો. આવું વરદાન માગવું તો મને યાદ આવ્યું, બાકી તમે બધા વિચારી રાખજો, ક્યાંય વળી ભગવાન રાજી થાય કે આ શ્રાવણ મહિનો પૂરો થયો છે, લાવો ને જગાડીએ કોઈ ભક્તને. તો સજ્જનો, બહુ આનંદ થયો. હું ઘણી વાર કહ્યું છે કે ધર્મસ્થાન મંદિરોની શોભા એના અનુયાયીઓથી છે, મંદિરોની શોભા ભજનથી છે, મંદિરોની શોભા ભક્તિથી છે. ભક્તિ ભજન સત્કાર્ય સત્સંગ એ આપણા સ્થાનની શોભા છે, એ તમે બધાએ નિસ્વાર્થ ભાવથી ભજન કરો છો, ભક્તિ કરો છો, સત્સંગ કરો છો, સત્કર્મ અને સેવા પણ કરો છો, તો આજના દિવસે ઈષ્ટદેવ પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે આ ભક્તા ઉપર એવી કૃપા વરસાવજો કે એમના હાથે કાયમ સત્કર્મ થતા રહે, ભજન થતું રહે, અને તમારાથી અણુ પણ આ બધા ભક્તો દૂર ન થાય, સદાય તમારી કૃપાના પાત્ર બની રહે એવા આશીર્વાદ એવી કૃપા અખંડ વરસાવતા રહેજો એવી પ્રાર્થના સાથે, અને આપ સૌ ભક્તોને ધન્યવાદ સાથે, સપ્રેમ જય સ્વામિનારાયણ.